વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જ્યારે રાજ્યભરમાં અષાઢી માહોલ સર્જાયો છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ચરેલીયા ગામે હવામાન ખાતાની કમોસમી વરસાદ પડવાની આગાહીના પગલે ઉપલેટા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો ઉપલેટા તાલુકાના ચરેલીયા ગામે કમોસમી વરસાદ અડધા ઇંચ જેવો પડી ગયો હતો જેને લઈને વરસાદ પડવાથી કપાસનો પાક પલળી જતા ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે અતિવૃષ્ટિ વાવાઝોડા કમોસમી વરસાદ વગેરેથી નુકસાની સહન કરી રહ્યા હોય ફરીથી કુદરતની કુવૃષ્ટિ સમાન કમોસમી વરસાદ વરસ્યો ખેડૂતોને હાથમાં આવેલો કળીઓ છીનવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે અચાનક પલટાયેલા વાતાવરણને પગલે થયેલા માવઠાથી કપાસના પાકને નુકસાન થયું છે ખેડૂતોને રહી સહી આશા પર પાણી ફરી વળ્યું છે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસ્યો તો કેટલાક ભાગોમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે આ કમોસમી વરસાદને કારણે કેટલાક પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે કમોસમી વરસાદને લઈને રવિ પાકોમાં રોગચાળો ફેલાવાની પૂરેપૂરી સંભાવના રહી હોય ખેડૂતો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું હતું પરંતુ ખેડૂતોને ફરીથી કમોસમી વરસાદ પડતા પડિયા પર પાટું મારવા જેવો તાલ સર્જાયો છે આ અંગે સર્વે કરીને નુકસાનીનું વળતર ચૂકવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે માથે પડ્યો છે જે આ બધા ખેડૂતોને નુકસાન થયું ચણાના પાકને જેમ કે જીરાના પાકને શેરડીના પાકને એરંડાના પાકને અને આગલી સિઝનમાં પણ નેવુંથી બાણું બાણું ઇંચ વરસાદ પડ્યો છે એનો પણ સરકારે વીમો નથી દીધો આગલો પણ નથી દીધો અને વહેલીમાં વહેલી ટકે જોકે આ ખેડૂને સર્વે કરી અને બધા ખેડૂને ભરપૂર રીતે નાણાં પહોંચાડવામાં આવે વીમા તરીકે અને તો કાંઈક ખેડૂત સદ્ધર થાય અને અટાણે હાલ તમે દેખી રહ્યા છો આ કપાસના પાકને પણ નુકસાન થયું છે કપાસનું બધે ખરી ગયો છે અને વરસાદનો પણ કપાસના છોડવાય પણ ભાંગી ગયા છે અને રૂપાણી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે આ બધા ખેડૂતોને પોષણસક રીતે ભાવ પણ મળી શકે અટાણે હાલની તકે ભાવ પણ જે કંઈ પણ પાકને નથી મળી શકતા કોને ભારે નુકસાન થવાની શક્યતા છે અને જીરું જેમ આપણે ખડમાં ખેત ધોકડની દવા છાંટી તેવી રીતના જીરુંનો પાક નિષ્ફળ થવા જઈ રહ્યો છે તેને કારણે જીરુંના પાકને ભારે નુકસાન થયું છે અને જે ગત સિઝન ચોમાસામાં એંસીથી નેવું વરસાદ એંસીથી નેવું ઇંચ વરસાદ પડ્યો તેને કારણે અને પૂર જેવો આવવાથી ભારે નુકસાન અને જમીન ધોવાણ થયું છે તેને કારણે ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું છે અને છેલ્લે ખેડૂતોના હાથમાં જે વય તો માલ લાવવાનો હતો હાથમાં કોળિયો હતો તેને માવઠાને કારણે નુકસાન છીનમાઈ ગયો છે ખેડૂતોના હાથમાંથી ખેડૂતો અનુભવી માવઠાને કારણે મોત જોઈ રહ્યા છે એવું અનુભવી રહ્યા છે તેને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે તેને કારણે હું ગુજરાતની સંવેદનશીલ સરકાર રૂપાણી સરકારને બે હાથ જોડીને વિનંતી કરું છું કે અમારા ગામના ખેડૂતો અને ગુજરાતના ખેડૂતોને જે માવઠાને કારણે નુકસાન થયું છે તેને લીધે વળતર ચૂકવવામાં આવે અને વીમો ચૂકવવામાં આવે તેવી વિનંતી કરું છું જગમાલ સુઆ જી ટીવી ન્યૂઝ ઉપલેટા